મત રાજ્યમાં મતગણતરીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મતગણતરી કેન્દ્ર પર આર્મીની નવ કંપની ખડકાઈ દેવાય છે એસઆરપીની બાર કંપનીઓ તૈનાત છે બાર હજાર સ્થાનિક પોલીસ જવાનો ખડે પગે રહેશે છપ્પન કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ ત્રીસ ચૂંટણી અધિકારીઓ ગણતરી કરશે એકસો ત્રીસ બદલીસ ચૂંટણી અધિકારીઓની હાજરીમાં મતગણતરી કરવામાં આવશે સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે મોહિત શાંતિપૂર્ણ માહોલમાં સાત તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આખોય દેશ જે દિવસની રાહ જોઈ રહ્યો હતો ચાર જૂન આવતીકાલે હવે સમય આવી ગયો છે એ પહેલા અત્યારે મતગણતરી માટેની કઈ તૈયારીઓ ત્યાં દેખાઈ રહી છે સ્પષ્ટપણે આવતીકાલે જે દેશની તમામ જે લોકસભાની ચૂંટણી હતી તેની મતગણતરી થવાની છે રાજકોટ બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠકની પણ જે આવતીકાલે મતગણતરી થવાની છે રાજકોટના જે કણકોટ ખાતે આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં આ મતગણતરી છે તે થવાની છે વહેલી સવારથી જે પોલિંગ એજન્ટો રહ્યા હતા એટલે કે જે રાજકીય પાર્ટીઓના જે પોલિંગ એજન્ટો રહ્યા હતા અને ઉમેદવારો હતા તેઓ અહીં પહોંચશે ને ત્યારબાદ સવારથી સૌ પ્રથમ બેલેટ પેપરની મતગણતરી થશે અને ત્યારબાદ જે ઈવીએમ મશીન છે તેનાથી

મત પોસ્ટલ બેલેટ થી આવ્યા છે તેમની પણ મતગણતરી છે તે કરવામાં આવશે અને ત્યારબાદ જે રાજકોટ બેઠક પર જે કુલ બાર લાખ અઠાવન હજાર નવસો ને પાંચ જેટલા મત છે તેની દરેક વિધાનસભા ચૌદ ચૌદ ટેબલ પર તેની છે છે રાજકોટ લોકસભા બેઠક પર કુલ નવ જેટલા ઉમેદવારો હતા તેમાંથી મુખ્ય ઉમેદવાર કહી શકાય તે ભાજપના જે પરસોત્તમ રૂપાલા તે ઉમેદવાર તરીકે છે સાથે સાથે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી છે તેઓ ઉમેદવાર તરીકે છે અને બંને વચ્ચે આવતીકાલે જે મતદારો છે લોકો છે તેને કોના પર પસંદગીનો કળશ દોડ્યો છે તે અંગેનો ચુકાદો છે તે આવવાનો છે જો મતદાર કેન્દ્રની વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ માત્ર જે અધિકૃત વ્યક્તિઓ છે તેમને જે અંદર પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે આ ફરજ પર રોકાયેલા અને જે વ્યવસ્થામાં રોકાયેલા લોકો છે તેને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આ જે પોલીસ કમિશનર રાજકોટ છે તેમના દ્વારા અલગ અલગ રસ્તાઓ છે તે ડાયવર્ટ કરવામાં આવ્યા છે અહીંથી એટલે કે મતગણતરી કેન્દ્રથી થી બસો મીટર જેટલું અંતર છે ત્યાં વાહનો પર પ્રવેશ બંધી છે તે કરવામાં આવી છે અને જે પૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સાથે આવતીકાલે મતગણતરી પ્રક્રિયા છે તે પૂર્ણ થાય તેની તકેદારી રાખવામાં આવશે આ સ્વાભાવિક છે કે રાજકોટમાં જે રીતે અગ્નિકાંડ સામે આવ્યો છે તેને લઈને જ જે ખાસ કોઈ મતદાન કેન્દ્રની બહાર લોકોમાં ઉત્સાહ જોવા મળે અથવા તો જે જીતનો જશ્ન જોવા મળે તેવું આ વખતે લાગી રહ્યું નથી એટલા માટે જ જે શાંતિપૂર્ણ માહોલમાં અહીં મતગણતરી થાય અને જે પણ મતદારોનો

કેન્દ્રો છે એ નક્કી કરવામાં આવી ગયા છે કણકોટ એન્જિનિયરિંગ કોલેજમાં પણ ત્યાં મતગણતરી થશે મતગણતરી સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સૌપ્રથમ પ્રથમ છવ્વીસ ટેબલમાં થશે પ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરી